नमस्कार, आपनो गुजरात न्यूज़मां आपनो हार्दिक स्वागत छे। आजना मुख्य समाचार। સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસના યુવા આગેવાન તાહિરભાઈ સોલંકી સતત લોકહિતના કાર્ય સાથે દરેક જ્ઞાતિઓમાં સંકળાયેલ ઉમદા વ્યક્તિત્વ અને નાના માણસ સાથે અને જરૂરિયાતમંદ લોકો સાથે સતત ખભેથી ખભો મિલાવી અને તેની મદદ કરનાર સુરેન્દ્રનગરના પ્રાણ પ્રશ્નો માટે હર હંમેશા લડતા મજબૂત યુવા સરળ સ્વભાવના સાહિર સોલંકીની સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ લઘુમતીના પ્રમુખ તરીકે નિમણૂક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટીના ચેરમેન શ્રી વઝીરખાન પઠાણ દ્વારા નિમણૂક કરવામાં આવી છે। 2022ની વિધાનસભાની ચૂંટણી નજીકના દિવસોમાં આવવાની તૈયારીમાં છે, ત્યારે સતત કોંગ્રેસ પક્ષમાં કાર્યરત રહેતા સાહિર સોલંકીની સંગઠનમાં વર્ણી કરવામાં આવતા કોંગ્રેસ પક્ષને યુવાને એજ્યુકેટેડ ચહેરો ફાયદો કરાવશે તેવી આશા છે। આ સમાચાર સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે, ત્યારે આ પ્રસંગે ખાસ કરીને સાહિરભાઈ સોલંકીએ પીર હાજી યુસુફ બાપુના આશીર્વાદથી અને દુઆથી આ હોદ્દો તેમને મળતા હાજી યુસુફ બાપુનો સાહિરભાઈ સોલંકીએ આભાર માન્યો હતો। તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, મોહનભાઈ પટેલ, ગિરિરાજસિંહ ઝાલા અને જિલ્લાના હોદ્દેદારો સહિત સંતો મહંતો સાહિરભાઈ સોલંકીને ઢેર સારી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના શ્રી વઝીરખાન પઠાણ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની માઇનોરિટી ડિપાર્ટમેન્ટમાં જિલ્લા ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી છે। હું પ્રદેશ સમિતિ અને કોંગ્રેસ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। સુરેન્દ્રનગરમાંથી ખાસ કરીને અમારા મોહનભાઈ ખેડૂત અગ્રણી, નવસાદભાઈ સોલંકી ધારાસભ્ય, રૈયાભાઈ રાઠોડ, અમારા પૂર્વ ચેરમેન માઇનોરિટીના સુલેમાનભાઈ કુરેશી, ગિરિરાજસિંહ ઝાલા, આ બધા લોકોએ જે મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મને જે જવાબદારી આપી છે એ હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ એવી હું ખાતરી આપું। અમે વર્ષોથી હું મોહન કાકા અને અમે લોકોને જરૂરિયાતમંદો લોકો માટે હંમેશા કંઈક ને કંઈક કામ માટે ઊભા જ રહ્યા છીએ। જે પણ લોકો મોહન કાકા પાસે આવે પોતાની સમસ્યા લઈને, આજે મોહન કાકા સાથે ઊભા જ રહે છે હંમેશા માટે અને આગળ પણ અમે ઊભા રહેતા રહેશું। અને ખાસ કરીને અમારા પીરે તરીકા હાજી યુસુફ બાપુ, જેમના આશીર્વાદ અને જેમની દુઆઓથી આ મને હોદ્દો મળ્યો છે, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને એમના આશીર્વાદ અને દુઆઓ મારા પાસે હંમેશા રહે તેવી હું આશા રાખું છું। સૌથી પહેલી તો વાત કરવી કોંગ્રેસની સંગઠનની, એટલી બધી મુશ્કેલીઓમાંથી કોંગ્રેસ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લામાં પસાર થઈ રહી, ત્યારે આવા સારી વ્યક્તિ કે જે ઉત્સાહથી કામ કરી શકે, કોંગ્રેસને લોકો વચમાં જઈ અને સારા સારા કોઈ લોકોના નાના મોટા કામ કરી શકે એવી સાહેલભાઈની કોંગ્રેસ પાર્ટીએ નિમણૂક કરી છે, એટલે ખૂબ જ આનંદની બાબત છે। અને આવતા ટાઈમની અંદર સૌથી વિશેષ સુરેન્દ્રનગરમાં કામ કરી અને પાર્ટીમાં પ્રદેશ સમિતિમાં એમનું નામ રોશન થાય એવી શુભેચ્છા। તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।